एसएससी બોર્ડની આજે પરીક્ષાનો પ્રારંભ થયો છે। 45 કેન્દ્ર પર વિદ્યાર્થીઓ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પેપર લખી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા પરીક્ષા સમિતિ અને જે તે કેન્દ્રના સંચાલકો દ્વારા કરવામાં આવી છે। કોવિડ ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાર્થીઓનું ગુલાબનું ફૂલ અને ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર જિલ્લામાંથી એસએસસી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। આજે પ્રથમ દિવસે ધોરણ 10ના એસએસસી બોર્ડમાં ગુજરાતી વિષયની પરીક્ષા લેવામાં આવી છે। અંદાજે 46,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ એસએસસી બોર્ડની એક્ઝામ આપનાર છે, ત્યારે માજલપુરના શ્રેયસ વિદ્યાલય ખાતે આજે 300 જેટલા વિદ્યાર્થીઓ નિયત સમયે પરીક્ષા આપવા ઉત્સુક જણાયા હતા। શાળામાં સંપૂર્ણ કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવામાં આવી છે। તદુપરાંત વિદ્યાર્થીઓને સેનેટાઇઝ માસ્ક પણ ફરજિયાત કરવામાં આવ્યું હતું। આજે શાળા સંચાલકો દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓનું ગુલાબના ફૂલ અને ચોકલેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। પરીક્ષા કેન્દ્ર પર એક બેન્ચ પર એક વિદ્યાર્થી એટલે કે પ્રત્યેક વર્ગના વિદ્યાર્થીઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તમામ વિદ્યાર્થીઓ શિક્ષણ સુપરવાઇઝર, ફ્લાઇંગ સ્કોડ ઉપરાંત સીસીટીવી કેમેરાની બાદ નજર હેઠળ કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની તકેદારી પરીક્ષા સમિતિ દ્વારા રાખવામાં આવી છે। આજે બોર્ડની એક્ઝામ એટલે આમ બે વર્ષ પહેલાં એક સપનું લાગતું હતું અને આજે સપનું સાકાર થવા જઈ રહ્યું છે કે આપણા ભારત દેશના ભાવિ નાગરિકો, કોઈ ડૉક્ટર, કોઈ એન્જિનિયર, વોટ એવર કંઈ પણ બનશે, એ લોકો બહુ લાંબા સમય પછી પરીક્ષા આપવા આવ્યા છે। સ્વાભાવિક વાત છે, પરીક્ષા આપવા માટે આવ્યા છે તો બાળકોને પરીક્ષા નામથી ડર છે, પણ એ ડરથી થોડા દૂર થઈ જાય એના માટે અમે સ્કૂલમાં એમનું એન્ટર્સ થાય તે ટાઈમે એમને સરસ મજાનો ટીકો, ગુલાબનું ફૂલ અને ગોળ દાણા ખવડાવી એ લોકોને એવા વાતાવરણમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે જ્યાંથી એ લોકો તણાવ મુક્ત થઈ જાય અને મસ્ત શાંતિથી એક ચિત્તે પરીક્ષા આપી શકે અને દરેકને આ પરીક્ષામાં સફળતા મેળવે એવી મારી સંપૂર્ણ આશા છે। અને તમે હા 100% બાળકને શું છે, બાળક અત્યારે તમે જોશો કે એન્ટ્રી લે છે ને તે ટાઈમે ટેન્શનમાં હશે કે ક્વેશ્ચન પેપર કેવું આવશે, મારો વર્ગ ક્યાં હશે, મારે ક્યાં બેસવાનું હશે, પણ અમારા શિક્ષકો દ્વારા અમે એટલી સગવડ કરેલી છે કે જે બાળક ઉપર જશે એને પોતાના વર્ગખંડ સુધી અને પોતાના બેઠક નંબર સુધી અમારા જે સુપરવાઇઝર મિત્રો છે તે એમને છોડવા જશે, એમને કંઈ પણ પરેશાની હશે તો અમે લોકો તત્પર પગે ઊભા રહીશું અને આ વાતાવરણથી 110% બાળક બિલકુલ નિખાલસ મને પરીક્ષા આપી શકશે અને સારી રીતના ઉત્તીર્ણ થઈ શકશે। અમિત પટેલ, ઉર્મી સ્કૂલ।